देवभूमि द्वारका જિલ્લાના રાવલમાં કિસાન કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા ખેડૂત સમુદાયમાં જોવા મળી રહી છે। ખેતરમાં ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તંત્રની બેદરકારીથી રાવલ 8 વખત બેટમાં ફેરવાઈ ગયું છે, ત્યારે સાની ડેમના દરવાજા તોડી નાખવાના કારણે તકલીફ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત વર્તુ ડેમના 20 દરવાજા એકસાથે 6 ફૂટ ખોલવામાં આવ્યા છે, જ્યારે રાવલમાં થયેલી તારાજી કુદરત સર્જિત નથી, માનવ સર્જિત હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તંત્રની બેદરકારીને કારણે રાવલના લોકો તારાજીનો ભોગ બન્યા છે, તો તરણ સ્પર્ધા મહોત્સવ યોજીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લોલીપોપ ગણાવીને તેની ટીકા કરવામાં આવી હતી। તરણ સ્પર્ધા મહોત્સવના માધ્યમથી રાવલની સાથે સાથ દેવભૂમિ દ્વારકા માટે સ્પેશિયલ પેકેજની માંગ કરવામાં આવી હતી। નિસહાય ખેડૂતોએ અનોખો વિરોધ કરીને તંત્રની આંખ ઉગાડવા પ્રયત્ન કર્યો હતો, જ્યારે કે કેટલાક દ્વારકા જિલ્લામાં 335% વરસાદ થયો છે, તો સતત 70 દિવસ પાણી ભરાઈ રહેવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે। ખેતરમાં તમે ક્યારેય પણ તરણ સ્પર્ધા જોઈ છે? સ્વિમિંગ પુલમાં તરણ સોધરા હોય, તળાવમાં તરણ સ્પર્ધા હોય, ડેમમાં તરણ સ્પર્ધા હોય, દરિયામાં તરણ સ્પર્ધા હોય, પણ ખેતરમાં ક્યારેય નહીં જોયું હોય। ત્યારે આજે રાવલના ખેડૂતોએ ખેતરમાં તરણ સ્પર્ધા યોજીને અનોખો વિરોધ કરી રહ્યા છે। નોંધનીય બાબત તો એ છે કે રાવલ એક જ સીઝનમાં 8 વખત પેટમાં ફેરવાયું છે, અને 8 વખત પ્રશાસનની ભૂલનો ભોગ રાવલના રહેવાસીઓ ખેડૂતો બન્યા છે। વર્તુ ડેમના 20 દરવાજા એક સાથે 6 ફૂટ ખોલવામાં આવ્યા છે। સાની ડેમના દરવાજા જ કાઢી લીધા અને સોરડી નદી બે કાંઠે વહી જતી હોય ત્યારે વર્તુમાં ભેગું કરેલું પાણી એક સાથે છોડવામાં આવ્યું, જેના કારણે આ તારાજી સર્જાઈ છે। દેવભૂમિ દ્વારકામાં 335% વરસાદ તો પડ્યો જ છે, પણ રાવલની અંદર 8 વખત બેટમાં ફેરવાયું છે, અને 8-8 બેટમાં ફેરવા પાછળનું કારણ સાની ડેમ સોરઠી ડેમમાં અવિરત પાણી ચાલુ હોય અને વર્તુ ડેમના દરવાજા એક હારે ત્યાં પાણી એકઠું કરવામાં આવે વર્તુ ડેમમાં અને પછી એક હારે છોડવામાં આવે, એટલે આજે ધક્કો લાગે છે। ધક્કાના કારણે ઘોડાપુરની જગ્યાએ હાંડિયાપુર આવે છે, અને એના કારણે ખેડૂતોના ખેતરની તારાજી જે સર્જાઈ છે એનું મુખ્ય કારણ છે। ખેડૂતોએ એક વખત નહીં 3-3 વખત પાક વાવ્યા છે, પણ અત્યારે જે છેલ્લું પૂર આવ્યું એ પૂરની અંદર ખેડૂત હવે પાક વાવવા જેવોય નથી રહ્યો, કારણ કે ખેતરની માટી ધોવાઈ ગઈ છે, ખેડૂતના ખેતરની અંદર નદીઓ થઈ ગઈ છે, અને આ જ ખેતરની નદીઓમાં આજે કિસાન કોંગ્રેસ દ્વારા એક અનોખો કાર્યક્રમ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તરણ સ્પર્ધા અમે અમારા ખેતરમાં રાખી હતી। આ અનોખો કાર્યક્રમ એટલા માટે હતો કે સરકારે જે કિસાન સહાય યોજના અને એના જે અનોખા નિયમો કર્યા છે એ નિયમોના જવાબ આ તરણ સ્પર્ધા કરી, ખેતરમાં તરણ સ્પર્ધા કરી અને આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે। સરકારના આંખ કાન અને નાક ખોલવા માટે આજે કિસાન કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ કરી અને વિજેતા ઉમેદવારને લોલીપોપ આપી, એક લોલીપોપ પ્રતિકાત્મક આપી, અને આખે આખો જે કાર્યક્રમ છે એ લોકોનું ધ્યાન દોરવા માટે, સરકારનું ધ્યાન દોરવા માટે, એસી ઓફિસોમાં બેસી અને જે નિયમો બનાવે છે એમનું ધ્યાન દોરવા માટે આજે અમે કાર્યક્રમ યોજ્યો હતો। આટલા વરસાદ પડવાના કારણે અમારા ગામમાં એટલી ઉતરસી થઈ છે ને, એટલું નુકસાન થયું છે, એનું કારણ એક જ છે કે જે ઉપરવાસ વર્તુ ડેમના એક સાથે 20 દરવાજા જે ખોલવામાં આવ્યા છે પૂરની સ્થિતિમાં, અને હાલ તમે જોઈ પણ શકો છો મારી આજુબાજુમાં અને મારા હાથમાં મારે જ મગફળીના છે, જે એમાં કોઈ પણ જાતનું ઉત્પાદન કે અત્યારે અમને થઈ શકે એમ નથી, તો આપ મોલ છે અમે આ ત્રીજી વખત અમે માંડવી વાવી છે, અને મારે એક ફેરેનો ખર્ચો 8,000 રૂપિયા વીઘો લાગ્યો છે, તો મિનિમમ અત્યારે મેં 3 ફેરે વાવણું કરી ચૂક્યો છું, તો મારે 20-15 હજાર રૂપિયાનો ખર્ચ લાગ્યો છે, તો હજી મિનિમમ આ મારે પાણી જે છે એ 1 મહિનાની આસપાસ ઓસરી રહેશે, અને ત્યારબાદ હું પાછી નવી ખેતી કરીશ। ખેતી કરવા પ્રમાણે સામે મારે ધોવાણનું જે નુકસાન છે, કેમ કે હું વાવીશ તો શકીશ જ નહીં, કેમ કે આ પૂરની સ્થિતિથી જે પાણીના ઝરકા લાગી ગયા છે ત્યાં પહેલાં તો હું માટી નાખીશ, તે પછી મારે નવું વાવેતર કરવામાં આવશે, ત્યાં સુધી હું કોઈ પણ મોલ હજી વાવી નહીં શકું।